विश्वानि देव सवितर दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। आत्मीय स्वजनों, एक खूब ज पवित्र कार्य ने माटे आज सौने भेगा थवानु थयुं छे। ईश्वरनी एक अकल लीलाना भाग रूपे हूँ अत्यारे आपनी साथे उपस्थित रही शक्यो नथी, मुंबई में छूं। પણ આપ સૌ જાણો છો એ રીતે મારા માતુશ્રીનું દેહાવસાન થયું છે એટલે આવી શક્યો નથી, પણ શરૂઆતથી આ પ્રવૃત્તિ સાથે તનથી મનથી સમયથી અને ઈશ્વરે જે કૃપા કરી છે મારા ઉપર જ્ઞાન અને વ્યાસપીઠની કૃપાથી આ સમગ્ર પ્રોજેક્ટ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો છું। प्रिय स्वजनों, बहुज ओछा आवा संयोग उपस्थित थता होय छे। पितृओ तरफनो आपनो कर्तव्य तो होय ज, आपणे सौ आपणाथी बने एटली सेवा आपणा वडीलोनी उपस्थितिमां करता ज होईए छीए। पाछली उमरे अस्वस्थ होय बीमार होय वडीलो त्यारे एमनी सेवा करीए। સંસારમાં જે આવ્યું છે એને વિદાય લેવાની જ છે, જાતસ્ય હિ ધ્રુવોર્મૃત્યુઃ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે। એટલી રીતે વડીલો જ્યારે વિદાય લે ત્યારે આપણે એમના અંતિમ સંસ્કાર કરીએ, પ્રાર્થના સભા કરીએ, દસમું એક 11મું 12મું 13મું આ બધી વિધિ કરતા હોઈએ, માસિક શ્રાદ્ધ સાંવત્સરિક શ્રાદ્ધ તર્પણ કરીએ, કાગવાસ નાખીએ, ગોગ્રાસ નાખીએ, આ બધું જ, અને એનાથી પણ હજી આગળ વધીએ, લોકો જે જાણતા હોય તે, તો પિતાને માટે ગયા અને માતાને માટે સિદ્ધપુર માતૃ ગયાનું પણ શ્રાદ્ધ કરીએ, આ બધી જ વિધિ કર્યા પછી પ્રિય સ્વજનો, સનાતન વૈદિક સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ તરીકે એક કર્તવ્ય સંતાનો તરીકે આપણું બચે છે આપણા વડીલો તરફ, અને એ છે એમના પુણ્ય સ્મરણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન। કરનાર વ્યક્તિ સક્ષમ હોય, સમર્થ હોય, સંપન્ન હોય તો પોતાની રીતે કરે અને અનેક લોકોને લાભ આપે, પણ બધાને માટે શક્ય હોતું નથી। આધુનિક યુગમાં આર્થિક સંકળામણ હોય, ચાલો સંપત્તિનો વિચાર નથી કરવાનો, એ સામર્થ્ય છે તો માણસ પાસે સમયનો અભાવ છે। સંપત્તિ હોય, સમય હોય તો આજના યુગમાં એક કડવી વાસ્તવિકતા છે પ્રિય સ્વજનો, કે સ્વજનોના સહયોગનો અભાવ છે। સારું કાર્ય કરવું હોય ને આપણે નજીકના સ્વજનોને કહીએ કે આવો, તો એક જણ કહેશે કે હું આવીશ, બીજો કે હું નહીં આવું, ત્રીજો કે હું બે દિવસ આવીશ, ચોથો કે મારાથી આવશે કે નહીં ખબર નથી, પાંચમો કે હું ટ્રાય કરું છું। આમાં વ્યક્તિ નક્કી કેમ કરી શકે કોઈ કાર્ય કરવાનું? માતા પિતા એવી ઈચ્છા રાખી હોય, કહ્યું હોય કે પ્રભુએ આપણા પર કૃપા કરી, એવો ક્યારે દિવસ આવે જ્યારે આપણે ત્યાં ભાગવતજી પધારે, ઠાકોરજી પધારે? મા બાપ એવી ઈચ્છા રાખી રાખીને દેહ ત્યાગ કરી ગયા હોય, અને સંતાનો સંસ્કારી હોય, એમને ખબર હોય કે માતા પિતાની આવી ઈચ્છા હતી, આપણે કરવું જોઈએ ખ્યાલ પણ છે એમને, પણ આવા કોઈક ને કોઈક મર્યાદાને કારણે એ લોકો માતા પિતાની ઈચ્છાને, પોતાની ઈચ્છાને, પોતાના કર્તવ્યને પૂરું કરી શકતા નથી। પ્રિય સ્વજનો, એવી વખતે અનેક સંસ્થાઓ છે જેમાં આજે આપણે જે છત્ર નીચે મળ્યા છીએ એ શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ મલાડ તરફથી 2-8 નવેમ્બર 2022 દરમિયાન ગોકુળિયું ગામ કહેવાય મુંબઈમાં, કાંદીવલી પશ્ચિમમાં ભાગવત કથા ગ્રાઉન્ડમાં મહાવીરનગરમાં 3-7 આ સમય છે, શ્રી સામૂહિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે। સામૂહિક કથાનું આયોજન થાય આપણા માટે સૌના માટે એક લાવો હોય, પણ આ આયોજનમાં પ્રિય સ્વજનો આપણે વિશેષ સૌભાગ્યશાળી છીએ। એનું કારણ, આ આયોજનનો હેતુ મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનો છે।
આપણા વડીલોએ દેહ ત્યાગ કર્યો ને એમણે શરીરનો જીર્ણોદ્ધાર કર્યો. એ કવિએ બહુ સરસ કહ્યું છે કે ના મૃત્યુ એ મૃત્યુ નથી પણ નવજીવનનું દ્વાર છે, આત્મા તણી નવપલ્લવિતતાનો નવો સંચાર છે. છે વસ્ત્ર કેવળ બદલવું એમાં શી ભીતિ રાખવી, જીવન જરા અને મૃત્યુમાં મૃત્યુ એ જીર્ણોદ્ધાર છે. મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થતો હોય ને ત્યારે મૂર્તિ તો એની એ જ રહે છે, માત્ર આસપાસનું બદલાઈ જાય છે. આ આત્મા તો એનો એ જ રહે છે. આત્મા અજર છે, અમર છે, શાશ્વત છે, નિત્ય છે, સનાતન છે. આત્મા ક્યાંય જતો નથી, માત્ર શરીરરૂપી ખોળિયું બદલાઈ જતું હોય છે અને એની જરૂર પડે જ, કારણ કે જીવન, જન્મ થયો, યુવાની આવી, પ્રૌઢાવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવી, તો પછી શરીર બદલવાનું છે. એવી રીતે કેવી ધન્ય ક્ષણો હશે પ્રિય સ્વજનો, જ્યારે બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા પવિત્ર સંતના સંકલ્પ દ્વારા મલાડ પશ્ચિમમાં વર્ષો પહેલા આ પવિત્ર લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના થઈ હશે. આ મંદિરમાં કેટલાય લોકોએ જીવનના અમૃત પાયા મેળવ્યા હશે, પામ્યા હશે. કેટલા લોકોને જીવનની પ્રેરણા મળી હશે, કેટલા લોકોને શાંતિ પ્રાપ્ત થઈ હશે. જીવનની વ્યથાઓથી ત્રસ્ત એવા કેટલાય લોકો ભગવાન લક્ષ્મીનારાયણના સાનિધ્યમાં આવી પળભરની શાંતિ પામ્યા હશે, જીવન જીવવાનો નવો ઉત્સાહ પામ્યા હશે. વર્ષો સુધી જ આ મંદિરે સેવા કરી છે, હવે સમયની આવશ્યકતા પ્રમાણે આ મંદિરને જીર્ણોદ્ધારની આવશ્યકતા તો પડે જ. તો બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા પવિત્ર સંતની પ્રેરણા, દાયકાઓ સુધી જેણે સમાજની ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક સેવા કરી છે, એવું આ લક્ષ્મીનારાયણ મંદિરનું પરિસર અને એનો જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય, અને સાથે આપણા પિતૃઓ માટે, એમની દિવ્ય ગતિ માટે, એમની ઈચ્છાની પૂર્તિ કરવાને માટે, આપણું કર્તવ્ય નિભાવવાને માટે, અને હું તો કહું માત્ર પિતૃઓ માટે, શા માટે પ્રિય સ્વજનો, આપણા પોતાના માટે. શ્રીમદ ભાગવતમાં પ્રમાણ છે, રાજા પરીક્ષિતને જ્યારે ખબર પડી કે 7 દિવસ પછી તક્ષક નાગ કરડવાનો છે, હવે જીવનની ઘડીઓ ગણેલી જ બાકી બચી છે. પરીક્ષિત તો રાજા હતો ને, એણે ધાર્યો તો પોતાના પુત્ર જન્મેજયને કહી શક્યો હોત કે મારા પછી આટલું કરજો ને આમ કરજો. નહીં, પોતાની ઉપસ્થિતિમાં પરીક્ષિતે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું સુખદેવજી જેવા મહાજ્ઞાની મહાપુરુષ પાસેથી. તો આપણા માટે પણ આ 4 વસ્તુઓનો સમન્વય થયો છે. બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજનો સંકલ્પથી સર્જાયેલું લક્ષ્મીનારાયણ મંદિર, આ લક્ષ્મીનારાયણ મંદિર જેણે દાયકાઓ સુધી સમાજની સેવા કરી છે, એના જીર્ણોદ્ધારનો પવિત્ર પ્રસંગ, આપણા પિતૃઓની ઈચ્છા પૂરી કરવાનો આ એક અવસર, અને આપણા પોતાના કલ્યાણ માટે પોતાની પોથી નોંધાવી અને પોતે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો આ દિવ્ય સૌભાગ્યપૂર્ણ ક્ષણ, આ બધાની પૂર્તિ માટે પ્રિય સ્વજનો અમારા લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આદરણીય કિરણભાઈ પટેલ, જગદીશભાઈ ખક્કર, ડૉક્ટર અનિલભાઈ સૂચક અને સૌ ટ્રસ્ટીઓ બધાના પુરુષાર્થમાં છે. અને આ ટ્રસ્ટીઓનો હેતુ બહુ સરસ છે, પણ એ હેતુને કાર્યાન્વિત કરવાને માટે આવા ધાર્મિક આયોજનોના અત્યંત અનુભવી એવા મારા પ્રિય, આપણા સૌના આદરણીય એવા ત્રંબકભાઈ પારેખે આનું સુકાન હાથમાં લીધું છે કે આ કાર્યક્રમને બહુ સુંદર રીતે આપણે સફળ કરીશું. અને ત્રંબકભાઈ પારેખનું એક વસ્તુ આપણે સૌએ જોઈ છે, મેં તો ખાસ જોઈ છે, કે એ જે કરે ને સરસ રીતે કરે છે. એમના કાર્યમાં ક્યાંય મીનમેખ ના આવવા દે, અને એમની એક જ વસ્તુ જોઈ લેશું, ભગવાન છે ને, અમારો ભોળોનાથ છે ને. હા, તો એ ત્રંબકભાઈનો ઉત્સાહ વર્ષોથી મેં તો જોયો છે, કેટલા સુંદર સુંદર આયોજનોના એ સુકાની રહ્યા છે. અને આ આયોજનમાં પ્રિય સ્વજનો, ટ્રસ્ટીઓના માથેથી મોટા ભાગનો ભાર હળવો કરી દેવા માટે મુખ્ય મનોરથી પદે મહુવાવાળા
मातुश्री कलावती धरणीधर गांधी परिवार अने एना मारे आ कथाना आयोजन निमित्ते ज मळवानुं थयुं, पण मने लाग्युं के आ माणस बहु अलगारी जीव छे अने एक विजन वाला व्यक्ति छे। अमारा धर्मेश भाई गांधी एमणे खूब सुंदर रीते सहकार आप्यो छे। प्रिय स्वजनों, तख्तो गोठवाई गयो छे, परमात्मानी कृपा जेटली थवी होय ते बधी थई गई छे, संतोनी कृपा, पितृओना आशीर्वाद, प्रेरणा, बधुं ज। ज्यारे मारी पासे तारीख लेवा माटे आव्या त्यारे मने थयुं के आना करता श्रेष्ठ सेटअप बीजो कयो होई शके। हवे लाभ लेवानी वात आपणा पासे छे, लाभ लेवानी अने लाभ आपवानी। आपणे पोते पोथी नोंधावीए, पोथी जो नोंधावनारा यजमानो अहीं बैठा हशे। प्रिय स्वजनों, आप सौ अहीं हशो, आ वीडियो सांभळता हशो। मारी तो बहु सीधी एक गणतरी होय छे, कथाना एक महीना पहला जारे आप सौने पोथी यजमानोने मळवानुं थाय त्यारे हुं एक सिम्पल सूचन करतो हुं छुं, ईच वन गेट वन। आपे तो पोथी नोंधावी, એનો અર્થ કે આપ તો આ સત્સંદર સત્કર્મમાં જોડાઈ ગયા છો। હવે આપે જે પોથી નોંધાવીને તમે, આપણે નહીં મજાકમાં ગણે, મજાકની વાસ્તવિકતા છે, કોઈ સારી ફિલ્મ જોઈ આવે કાં તો કોઈ સારું ગીત સાંભળે ને તો એ બધાને ફોરવર્ડ કરે કે આ ગીત તું સાંભળ। કોઈ હોટલમાં મજાકમાં કહું ચાટી આવ્યા હોય ને તો એ બીજા બધાને કહે, અમે આ હોટલમાં ગયા હતા, ત્યાં ઢોસા બહુ સારા મળે છે, ત્યાં આ બહુ સારું મળે, તમે એ ખાજો, કે આ ફેરિયાવાળા પાસે કે આ લારીવાળા પાસે આ સારું મળે છે। પ્રિય સ્વજનો, કોઈ ગીત સારું સાંભળ્યું હોય કે ફિલ્મ સારી જોઈ હોય, કોઈક સારી આઈટમ તમે જમ્યા હો, સારું લાગે તો બીજા અનેકને તમે એને પ્રેરણા આપો છો, લાભ આપો છો, તો આ એક સત્કર્મ છે। એ તમને ખબર પડી છે, આપણે સૌ સમજ્યા છીએ, એટલે તો આપણે આ સત્કર્મમાં જોડાયા છીએ, સંગઠિત થયા છીએ। તો હવે પ્રત્યેક વ્યક્તિ બીજા માત્ર એક વ્યક્તિને લઈ આવે। ત્રંબકભાઈએ મને કહ્યું કે લગભગ 108 સુધી તો પોથી પહોંચી ગઈ છે, આયોજન જે નક્કી કર્યું તું થઈ ગયું ના, 108 પર આપણે અટકવું નથી। પ્રિય સ્વજનો, હંમેશા ઊંચું ધ્યેય રાખો, અલૌકિક ધ્યેય રાખો। હું જો આ લાભ લઈ રહ્યો છું તો મારા પાડોશીને, મારા સ્વજનને, મારા કોઈ મિત્રને, મારા કેમ એને લાભ ના આપો? અને અહીંયા બેઠેલા સૌ, આ વિડીયો જોઈ રહેલા સૌ, પોથી નોંધાયેલા નોંધાવી છે જે બીજા લોકો, પ્રિય સ્વજનો, તમે એક જ મિનિટ માટે આંખ બંધ કરશો ને અને વિચાર કરો કે આ લાભ મારે કોને આપવો છે, તરત તમને કોઈનું નામ સૂચશે કે આપણે જેમ આપણા પિતૃઓ માટે કરી રહ્યા છીએ, અમુક આપણા સ્વજન છે, આપણા મિત્ર છે, આપણા પાડોશી છે, આપણા ભાઈ બાંધુ છે, આપણા ધંધામાં કોઈ ઓળખીતા છે, સ્વજન છે, એમણે પણ પોતાના પિતૃઓને ગુમાવ્યા છે, તો એમને આપણે આ લાભ કેમ ના આપીએ? આવું થયું છે મારી કથાઓમાં તો, 2500 પોથીની કથાઓ કરીને ભાઈ, ત્યારે આવું થાય કે છેલ્લે છેલ્લે લોકો આવીને કે 3 દિવસની કથા સાંભળી અમને થાય છે કે આમાં લાભ અમે પહેલેથી લીધો તો સારું થાત, હવે શું જુઓ, હવે બીજા 2 વર્ષ રાહ જ્યારે આવું થાય ત્યારે। પણ આપણા સ્વજનોને આપણે આવી રાહ ન જોવડાવી હોય પ્રિય સ્વજનો, તો પ્રત્યેક વ્યક્તિ જેણે પોથી નોંધાવી છે એ પોતે તો પુણ્ય પાકું કર્યું, પણ હવે આંગળી ચિંધ્યાનું પુણ્ય કરી અને પોતાના પુણ્યમાં ઉમેરો કરતા જાઓ, બને એટલા વધારે લોકોને પ્રેરણા આપો। એનું કારણ આ સત્કર્મમાં જેટલી સંપત્તિ આવશે ખર્ચને બાદ કરતા, અને મેં જેમ પહેલાં કહ્યું એમ, ત્રંબકભાઈ પારેખ જેવા કુશળ આયોજક છે, એટલે પ્રિય સ્વજનો, તમે 1 રૂપિયો આપશો ને એ 1.25 રૂપિયો કરીને દેખાડશે, અને એ જે સંપત્તિ વધશે એ લક્ષ્મીનારાયણ મંદિરના જીર્ણોદ્ધારને માટે બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના ચરણોમાં આપણે અર્પણ કરી રહ્યા છીએ, એમ સમજીએ પ્રિય સ્વજનો। આપણે પોતે આયોજન કરીએ તો જે કરીશું એ ખર્ચો જ થવાનો છે, હોલનું ભાડું, ડેકોરેશન, કેટરિંગ, આ તે જે કરશું એ પૂરેપૂરો ખર્ચો છે। જ્યારે આમાં હું ન ભૂલતો તો કેવળ 15,000 રૂપિયા જેટલી, આજના સમય પ્રમાણે જોઈએ ને, આજની મોંઘવારી પ્રમાણે જોઈએ તો બહુ સામાન્ય મામૂલી રકમ છે પ્રિય સ્વજનો, કેવળ 15,000 રૂપિયામાં આપણને કથાનો લાભ મળે। ને હું આપને કહું, મારા જે વિદ્વાન બ્રાહ્મણો છે, જે ટીમ જે પૂજા કરાવશે, મુખ્ય મનોરથી પરિવારને તો કરશે જ, પણ દૈનિક યજમાનો હશે, જે કોઈ દાતાઓ હશે, ઉત્સવના યજમાનો હશે, પોથી યજમાનો હશે, પ્રિય સ્વજનો, આપને સૌને એમ જ લાગશે કે આપ જાણે પોતાની આગવી કથા કરી રહ્યા છો। વર્ષોથી મારી સાથે જે વિદ્વાન બ્રાહ્મણો છે, એટલી સરસ રીતના ટ્રેન થયેલા છે લોકો,
કે 7 દિવસમાં 1 દિવસ તમને પણ લાવો મળશે લક્ષ્મીનારાયણની પૂજા કરવાનો, વ્યાસપીઠ પર આવીને વ્યાસ પૂજન કરવાનો, આરતી કરવાનો, આ બધા જ લાભ સૌને મળશે પ્રિય સ્વજનો. તો આવો આ ઉત્સવમાં આપણે જોડાઈએ, જે રીતે બની શકે રીતે આ સત્કર્મમાં આપણે સાથ આપીએ. જેમ શ્રીમદ ભાગવતની ગોવર્ધન લીલામાં છે કે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો અને વ્રજવાસીઓએ તો ગોપજનોએ તો કેવળ પોતાની લાકડીના આધાર આપ્યા, અહીંયા આજે શ્રીમદ ભાગવત કથાનું જે મહાકાર્ય છે, ભવ્ય આયોજન છે, દિવ્ય આયોજન છે, એ ગોવર્ધનને સ્વયં ભગવાન લક્ષ્મીનારાયણે ધારણ કર્યો છે. બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની ચેતનાના આશીર્વાદ આ સત્કર્મ સાથે છે. હું શરૂઆતથી જોડાયેલો છું, આપ સૌ આની સાથે જોડાયેલા છો. પ્રિય સ્વજનો, પ્રત્યેક વ્યક્તિ આપણે જેટલા વધારે વ્રજવાસીઓ, ગોપજનો, શ્રદ્ધાળુજનો ભેગા કરીએ, ગોપ ગોપીઓને જે પોતાની લાકડીના આધાર આપે, પોતાનાથી બને એટલું કંઈક કરી છૂટે અને આ સત્કર્મને એટલું સફળ બનાવીએ. સત્કર્મ થવાનું તો છે જ, પણ આગળનું જે કાર્ય છે લક્ષ્મીનારાયણ મંદિરના જીર્ણોદ્ધારનું અને એની સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓનું એટલું સક્ષમ કરીએ પ્રિય સ્વજનો કે આવનારા 10 કે 20 વર્ષો સુધી આપ સંસ્થાને ક્યારેય સમાજ પાસે જોડી લઈ નીકળવું ના પડે, એટલી વ્યવસ્થા તો આપણે આયોજનમાં કરી દઈએ ને. ઈશ્વરે વિશ્વભરમાં સફળતા આપી છે, મને શ્રદ્ધા છે આપની ભીતર બેઠેલા પરમાત્મા પર કે આ કાર્યમાં પણ એટલી સફળતા આપશે અને ખૂબ સુંદર રીતે આપણે આ દિવ્ય મહોત્સવ ઉજવીશું. કથાના 4થે દિવસે કૃષ્ણ જન્મ અને એ દિવસે સવારે એકાદશી વ્રતનું ઉદ્યાપન પણ છે. મારા ધર્મેશભાઈએ એટલું બધું અલગ 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 રીતે અને ત્રંબકભાઈ કે બધાને બધો જ રીતનો લાભ મળે એવી રીતનું ગોઠવ્યું છે અને દિવસો પણ કેટલા સરસ, કારતક સુદ નોમથી પૂનમના દિવસો, એમાં દેવ ઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી, જેના દિવસે એકાદશી વ્રતના ઉદ્યાપનનો પણ વિધિ બહુ સુંદર રીતે થવાનો છે. એટલે એટલા બધા લાભ મળવાના છે પ્રિય સ્વજનો આ કથા દરમિયાન, એ લાભ આપણે લઈએ, પોથી નોંધાવીએ, જે રીતે સહકાર આપી શકતા હોય રીતે આપણે આપીએ અને શ્રોતાઓ તરીકે પણ વધારેમાં વધારે લોકો સુધી આ સંદેશ પહોંચાડી અને અધિકમાં અધિક લોકો આ ઉત્સવનો લાભ લે, પોતાના જીવનને ધન્ય કરે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પામવાના અધિકારી બને એવી સદ્ભાવના સાથે આપ સૌના અંતઃકરણમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ કરું, સત્કર્મ પ્રત્યેની આપની શ્રદ્ધાને અભિનંદન આપું અને આ સત્કર્મ કરવા માટે હું આપ સૌના ચહેરા પર જોઈ રહ્યો છું. વિશેષ કરીને મારી વાત સાંભળ્યા પછી જે ઉત્સાહ આપના ચહેરા પર આવે છે, એ આપના ઉત્સાહને હું અભિનંદન અને આશીર્વાદ આપું. મને આપની એ ચમકતી આંખોમાં શ્રી કૃષ્ણનું પ્રસન્ન સ્મિત દેખાઈ રહ્યું છે. આપ સૌને અભિનંદન અને પ્રણામ.